नमस्कार विद्यार्थी मित्रों, श्रीमान विद्यालय आंबाबारी थी हूँ परमार मनीषा बेन आपनु हार्दिक स्वागत करूँ छू। वीडियो नंबर बे में विषय संस्कृत धोरण 11 ना न्याय परिचय। अगाउना वीडियो में आपणे त्रण न्याय विषय चर्चा करी थी, सिंहावलोकन न्याय, पंख प्रक्षालन न्याय अने वृद्ध कुमारी व्याख्याने। हवे त्यारबाद आपणे चौथो न्याय जोवानो छे, सुंडा सूचि न्याय। सुंडा एटले के सूंढ अने सूचि एटले के सोय। सूंढ स्थूळ छे एटले के मोटी छे प्रमाणमां, अने सोय सूक्ष्म छे, नानी छे। धूळमां ખોવાઈ ગયેલી સૂક્ષ્મ સોયને શોધવા માટે કોઈ સ્થૂળ એવી સાથીની સૂંઢનો ઉપયોગ કરે તો માણસનો આ વ્યવહાર કેવો બને, હાસીને પાત્ર બને છે, તેના પરથી આ ન્યાય આવ્યો છે। આ ન્યાયમાંથી આપણને જે પ્રેરણા પ્રાપ્ત થાય છે તેનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે। જેમ કે તમે જોશો કે માટીમાં કે રેતીમાં એક સોય પડી ગયો, સોય એટલે કે નાની એવી વસ્તુ છે, ને એને શોધવા માટે તમે હાથીની સૂંઢનો મોટી વસ્તુનો ઉપયોગ કરશો તો એ તમને સૂંઢ મેળવી શકશો નહીં, એ સોય મેળવી શકશો નહીં મેળવી શકો, પણ એના બદલે તમે તમારી બે આંગળીઓનો કે ના હાથનો ઉપયોગ કરશો તો આસાનીથી તમને મળી શકશે। એટલે જ્યાં ખરેખર મોટી વસ્તુની જરૂર નથી ત્યાં મોટી વસ્તુનો ઉપયોગ કરવો એ મૂર્ખામી ભરી વાત છે। જેમ કે કોઈ એક રોગી છે, એને સામાન્ય રોગ થયો છે, તે રોગની દવા પણ આસાનીથી ઉપલબ્ધ છે અને આ સામાન્ય એવી દવાથી આ રોગ મટી શકે એમ છે, છતાં કોઈ વૈદ્ય પોતાની મૂર્ખતાથી મોટા ઓપરેશનની વાત કરે તો તે વૈદ્યના જાણકારોની વચ્ચે આજે વૈદ્ય છે કેવો બને, હાંસીનું પાત્ર બની રહે છે। કે જ્યાં એનું સોલ્યુશન તમે જુઓ કે એકદમ સરળ હોય ત્યાં મોટું અઘરું કામ પહેલાં બતાવે તો એ વ્યક્તિ કેવી બને છે, ત્યાં મૂર્ખ બને છે, તે હાંસીને પાત્ર બને છે। એટલે તમે જુઓ કે જ્યારે કોઈ નાના કામને કરવા માટે મોટું સાધન વાપરે અને છતાં કાર્યસિદ્ધિ ન થઈ શકે ત્યારે તે વ્યક્તિની મૂર્ખતાને ચચોટ શબ્દોમાં રજૂ કરવા માટે સુંડા સૂચિ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે પાંચમો ન્યાય જોઈએ, સૂચિ કટાહ ન્યાય। સૂચિ એટલે કે સોય ને કટાહ એટલે કે કઢાઈ। કોઈ કારીગરને સોય અને કઢાઈ બંને બનાવવાનું કાર્ય પ્રાપ્ત થયું હોય તો સ્વાભાવિક છે કે સરળ અને નાનું હોવાથી કારીગર સોયને પહેલાં બનાવી દે છે અને તે પછી કઢાઈને બનાવવાનું રાખે છે। અનેક કારીગરોના આ પ્રકારના અનુભવને ધ્યાનમાં રાખીને આ ન્યાય વહેતો થયો છે। જેમ કે તમે જોશો કે સોય અને કઢાઈ એ બંને શેમાંથી, એક ધાતુમાંથી બને છે, લોખંડમાંથી બને છે। તો એવા સમયે કોઈ એક ધાતુમાંથી બને છે એટલે એવા સમયે તમે જોશો કે પહેલાં શું કામ કરશે, સરળ બનશે, સરળ કાર્ય કરશે અને પછી એનાથી અઘરું કાર્ય કે મોટું કાર્ય કરશે। તો આ ન્યાયને દર્શાવવા માટે તમે જોશો કે એક ઉદાહરણ જોઈએ આપણે કે પરીક્ષા પ્રસંગે પરીક્ષાર્થીના હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવી જાય છે ત્યારે પ્રથમ તો પ્રશ્નપત્ર વાંચવાનું હોય છે અને તે પછી ઉત્તરવહીમાં તેના ઉત્તરો લખવાના હોય છે। આ સમયે સ્વાભાવિક રીતે જે પરીક્ષાર્થી ઉત્તર પરીક્ષામાં પ્રથમ તો સરળ સરળ અને નાના નાના પ્રશ્નોના ઉત્તર લખી દે છે અને અઘરા અને મોટા પ્રશ્નોના ઉત્તરો બીજા ક્રમાંકે રાખે છે। પરીક્ષાર્થીને આ પ્રકારનો વ્યવહાર કરવા માટે આની પ્રેરણા આ ન્યાય આપી લે છે। એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સરળ કાર્યને પ્રથમ આટોપી લેતી હોય અને અઘરા કાર્યને બીજા ક્રમે આટોપવાનું આયોજન કરી રહી હોય ત્યારે તે વ્યક્તિની આવી વર્તણૂકને કહેવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકાય એમ છે। એટલે તમે જોશો કે સરળ કામ પહેલાં પતાવશો તો આપણા મન પર જે બોજ હશે એ પણ હળવો થશે અને ધીમે ધીમે આપણું કામ કરવાનો જોશ વધશે અને આપણે કામ સરળતાથી પાર કરી શકશું। એના બદલે તમે જોશો કે પહેલાં અઘરું કાર્ય કરવાની શરૂઆત કરશો તો તમે મૂંઝાઈ જશો અને આ સાથે સાથે તમે જોશો કે એમાં સમય વધારે વ્યતીત થશે તો તમે પછીનું જે સરળ કામ છે એ પણ કરવાનો તમને કંટાળો આવી શકે। એટલા માટે કહેવાય છે કે આ સૂચિકટા ન્યાય પ્રમાણે કે પહેલાં સરળ નાના કામને પતાવી દેવાનું અને ત્યારબાદ મોટું કાર્ય લેવાનું। ત્યારબાદનો છે છઠ્ઠો ન્યાય છે, જલબિંદુ નિપાત ન્યાય। જલ એટલે કે પાણી ને બિંદુ એટલે ટીપું, નિપાત એટલે પડવું,
ઘડા જેવા પાત્રમાં ભરેલા પાણીના ખાસા એવા જથ્થામાંથી એટલે કે ઘડામાં પડેલા કાણામાંથી નાના નાના ટીપાના રૂપમાં પાણીના વહી જવા રૂપી ક્રિયાને કારણે ખાલી થયેલા ઘોડાને જોઈને કોઈકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડી છે. તમે જોશો કે વિશાળ વસ્તુ હોય એમાંથી થોડું થોડું લઈ લેવામાં આવે તો તમે જોશો કે અંતે ઓછું થઈ જશે, એમાં ઘટાડો થતો રહેશે. એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે જો માતા પિતા પાસે ઘણી બધી સંપત્તિ હોય, કે ને કે 7 પેઢી ખૂટે સુધી ખૂટે નહીં એટલું ધન છે, પણ એવા સમયે તમે જોશો કે માતા પિતાએ મેળવેલી સંપત્તિની દીકરો હંમેશા કે જે તે વ્યક્તિ છે ખર્ચ કર્યા જ કરે, છૂટા હાથે વાપરવા માંડે, પણ તેમાં કોઈ ઉમેરો ન કરે, ત્યારે ક્યારેક ને ક્યારેક આવી પ્રચુર સંપત્તિ હોય તો પણ સમાપ્ત થઈ જતી હોય છે. એટલે કુદરતે આપણને ઘણા બધો અખૂડ ભંડાર આપ્યા છે, ખનિજ આપણને ઘણું બધું આપ્યું છે. તો એવા સમયે આપણે એવું વિચારીએ કે આ તો ક્યાં ખૂટવાનું છે, ઘણું બધું છે, તો એવા એવું સમજીને આપણે સતત એનો ઉપયોગ કર્યા કરીએ, આડેધડ ઉપયોગ કરીએ, તો એવા સમયે પણ ખનિજ સંપત્તિ ખૂટી જવાની હોય છે. તો પ્રસ્તુત ન્યાય આ વાસ્તવિકતાનું દર્શન કરાવીને ઉપદેશ આપે છે કે જેમ ભરેલા ઘડામાંથી ઘડો આખો પાણીનો ભર્યો હોય તેમ થાય કે આખું છે ને ઘણું બધું છે, પણ જો એમાં એક નાનું સરખું પણ કાણું પડી જાય ને કાણા માટે તમે જોશો કે પાણી સતત ધીમે 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 બહાર આવતું જાય તેમ થાય કે હજી તો વાર છે, નહીં ખાલી થાય નહીં ખાલી થાય, પણ તમે જુઓ કે ટીપા એક કાણા માટે પણ પાણી વહીને બહાર નીકળતું જતું રહે છે અને ખાલી થઈ જાય છે. તો એવા સમયે તમારે આપણે શું કરવાનું છે કે આપણી પાસે જે વસ્તુ છે એમાં વસ્તુ તો છે ઘણું બધું છે આપણી પાસે, પણ એમાં ઉમેરો કરતા રહેવાનો છે, એનો સંગ્રહ કરવાનો છે, એની વ્યવસ્થા રાખવાની છે. જો એનો આડેધડ આપણે ઉપયોગ કરીશું તો ગમે તેટલી વસ્તુ હશે, મોટામાં મોટા ભંડાર હશે, એ પણ ખાલી થઈ જશે. આમ અમુક વસ્તુના મોટા ભંડારને જોઈને કોઈ છૂટા હાથે વાપરવા લાગી જાય તો તેવા વ્યક્તિના આવા વ્યવહારને અભિવ્યક્ત કરવા માટે પોતાના વ્યક્તિઓમાં આ ન્યાય વાપરી શકાય એમ છે. ત્યારબાદ જોઈએ આપણે દેહલી દીપક ન્યાય. દેહલી એટલે કે ઘરનો ઉંબરો અને દીપક એટલે કે દીવો. હવે દીવાનું કામ, તો દીવાનું કામ શું છે? પ્રકાશ પાથરવાનું છે. તેને ઘરના કોઈ પણ ઓરડામાં મૂકવામાં આવે તો તે માત્ર એ ઓરડાને જ પ્રકાશ પાથરી શકે, પરંતુ જો તેને ઘરના ઉમરા પર મૂકવામાં આવે તો તે ઉમરાની બંને બાજુમાં એટલે ઘરમાં પણ પ્રકાશ આપે અને ઘરની બહાર પણ પ્રકાશ આપે. એમ આ એક જ જગ્યાએ રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ ન્યાય દેહલી દીપક ન્યાય પ્રચલિત થયો છે. જેમ કે આ ન્યાય પ્રમાણે પદાર્થોના વિવિધ ઉપયોગો શીખવવામાં આવે છે. માણસ ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ લઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકાય છે. જેમ કે એક ઉદાહરણ જોઈએ આપણે કે તમે તમારી શાળાએ જવા માટે સાયકલનો ઉપયોગ કરો છો, તો માનો કે જમ્યા પછી તમે અમુક સમય વીતી ગયા પછી સાયકલ ઉપયોગ કરો છો, સાયકલ લઈને જાઓ છો, એટલે તમે જોશો કે સાથે સાથે તમારો વ્યાયામ પણ થશે અને સાયકલના ઝડપથી કે સાયકલ લઈ જવાથી તમારો જે સમય છે એ સમય પણ બચી જશે, એટલે સમયનું પણ બચશે અને સાથે સાથે તમારો વ્યાયામ પણ જશે. એટલે એક જ વસ્તુનો ઉપયોગ કરવાથી તમને શું થશે? બે લાભ થશે. આવા બે લાભ થાય ત્યારે દ્વિવિધ લાભને દર્શાવતા કહેવાના સંદર્ભમાં આ ન્યાયનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ છે માત્સ્ય ન્યાય. માત્સ્ય એટલે કે માછલી, ને મત્સ્ય નામ પરથી માત્સ્ય શબ્દ બન્યો છે, કે મત્સ્યને લગતી વસ્તુ કે બાબતને માત્સ્ય કહે છે. નદી કે સમુદ્રમાં રહેતી મોટી માછલી પોતાનાથી નાની માછલીને ખાઈ જાય છે, ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જીવે છે. માછલીના આ વ્યવહાર પરથી આ માત્સ્ય ન્યાય પ્રચલિત બન્યો છે. જેમ કે તમે જોશો કે નાની માછલીઓને ખાય, નદી કે સમુદ્ર હોય ત્યાં તમે જોતા હશો કે જે અંદર જીવો છે એમાં નાના જીવો છે અને મોટા જીવો ખાઈ જતા હોય છે, એટલે કે જંગલનો કારણ. જંગલમાં પણ તમે જોશો કે જે બળવાન હશે, જે અધિક શક્તિશાળી હશે, એ શું કરશે? પોતાનાથી નાના જીવજંતુઓને મારીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે.
એટલે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ ન્યાયનો ઉપયોગ થાય છે કે જ્યારે કોઈ બળવાન માણસ નિર્બળને પીડે કે નિર્બળના ભોગે પોતાનું સામ્રાજ્ય ટકાવી અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય ત્યારે આ માત્સ્ય ન્યાય વાપરી શકાય છે. જેમ કે બળિયાના બે ભાગ, એટલે કે જે શક્તિશાળી છે એ બધું છીનવી શકે છે, એટલે કે શક્તિ પણ હોવી જરૂરી છે.